નમસ્તે વિદ્યાર્થી મિત્રો જ્ઞાન મંજરી મોડન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આજે આપણે મળ્યા છીએ નવા સત્રના પ્રથમ વિડીયો લેક્ચરમાં આપણે એક નવું યુનિટ ધોરણ અગિયાર અર્થશાસ્ત્રનું એક નવું યુનિટ આર્થિક સુધારાઓ એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ તો પ્રથમ વિડીયો લેક્ચરમાં આપણે બધાએ આર્થિક સુધારાઓ કયા કયા થયા એના વિશે માહિતી મેળવી આપણને ખબર છે કે આ યુનિટમાં આપણે મુખ્ય ત્રણ ટોપિકો છે ઉદારીકરણ વૈશ્વિકીકરણ અને ખાનગીકરણ આ બધા વિદ્યાર્થી મિત્રો અગાઉના અભ્યાસક્રમમાં ઉદારીકરણ કોને કહેવાય વૈશ્વિકીકરણ કોને કહેવાય એના વિશે માહિતી મેળવી ગયા છો એટલા જ માટે ત્રીસ ટકા જે કોર્સ બાદ થયો છે એમાંથી ટોપિક કાઢી લેવામાં આવ્યા છે પણ પ્રાઇવેટાઇઝેશન ખાનગીકરણ એ ખાનગીકરણ વિશે માહિતી છે એ આપણે મેળવી હતી અગાઉના વિડીયો લેક્ચરમાં તો ચાલો આગળના જે ટોપિક છે એની વિશે આપણે માહિતી મેળવીએ અગાઉનો જે વિડીયો લેક્ચર હતો એમાં આપણે એમઆરટીપી એક્ટ ઓગણીસો ઓગણસિત્તેરમાં ફેરા અને ફેમાનું નામ એના વિશે માહિતી આપી હતી કે ખૂબ અગત્યનું છે ફેરા અને ફેમાની પૂરું ના માવું જોઈએ ફોરેજિયન એક્સચેન્જ રેગ્યુલેટરી એક્ટ અને ફોરેજિયન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ આમ ફેરા અને ફેમા એ બે ખૂબ જ અગત્યનું ધરાવે છે તો આ બંને વિશે છે એ માહિતી મળવી જોઈએ એની વિશે વાત આપણે કરી હતી આજના આ વિડીયો લેક્ચરમાં આપણે જેનો અભ્યાસ કરવાનો છે એ છે ભારતમાં વી મૂડીકરણ એનો અર્થ આપણે જોયો અગાઉના વિડીયો લેક્ચરમાં કે ભાઈ વિવિધ ક્ષેત્રોમાં ભારત સરકારે જે કાંઈ રોકાણ કર્યું હોય ધીમે ધીમે જોઈ ખોટમાં જતું હોય અને એમાંથી પાછું ખેંચી લે પોતાનું રોકાણ તો એને આપણે વી મૂડીકરણ તરીકે ઓળખી શકીએ આપણે જે જ્યાં પહોંચ્યા હતા એ ટોપિકનું નામ છે ભારતમાં વિદેશી રોકાણ ફોરેજિયન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા એના વિશે આપણે માહિતી મેળવવાની છે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી રોકાણ એક અગત્યનું પગલું ગણાય છે ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડી રોકાણ ચીજ વસ્તુઓ સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી હોય છે કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા ઓગણીસો એકાણું પછી રાજ્યે આર્થિક કાયદાઓમાં ફેરફાર કર્યા અને આવા ફેરફારોને લીધે વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગોમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ મળી એમ કહી શકાય તો આવી રીતને ભારતમાં વિદેશી મૂડી રોકાણ છે આપણને ખબર છે કે ભાઈ ફોરેજેન એક્સચેન્જ એ કેટલું અગત્યનું છે અમુક દરેક સરકાર પાછે અમુક વિદેશી મૂડી રોકાણ છે એ હોવું જરૂરી છે એટલા જ માટે આપણે નિકાસ દ્વારા આવું છે વિદેશી હુંડિયામણ છે એ મેળવતા હોઈએ છીએ તો આવી રીતના ભારતમાં પણ વિદેશમાંથી લોકો રોકાણ કરતા રહ્યા છે એમાંય ખાસ કરીને જ્યારે ઓગણીસોને એકાણું પછી ઓગણીસો એકાણું પછીની જે ભારતીય નીતિઓ અમલમાં આવી એમાં ખાસ કરીને વૈશ્વિકીકરણ ઉદારીકરણ અને ખાનગીકરણ આ ત્રણને લીધે ભારતમાં વિદેશી મૂડીરોકાણ છે એનું પ્રમાણ વધતું ગયું વિવિધ વિદેશી કંપનીઓ છે એ અમુક છૂટછાટને કારણે ભારતમાં રોકાણ કરવા માટે આકર્ષવાય અને એટલા જ માટે આમ કહેવાય કે વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ એક અગત્યનું પગલું ગણાતું આમ ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટે મૂડી રોકાણ ચીજ વસ્તુઓ સેવાઓ કે ટેકનોલોજીની આયાત માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ પાસેથી વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા અને આ કાયદા દ્વારા આમ કહેવાય કે ઓગણીસો એકાણું પછી રાજ્ય આર્થિક કાયદાઓમાં ફેરફાર કર્યો અને જેના લીધે આમ કહેવાય કે આર્થિક સુધારો થયો અને ભારતમાં જ ઘણા ઉદ્યોગોમાં ઘણા સંસ્થાઓએ સીધું જ મૂડીરોકાણ વિદેશી કર્યું એમ કહી શકાય ત્યાર પછી જોઈએ તો વિદેશી મૂડીરોકાણના પ્રકારો ટાઈપ્સ ઓફ ફોરેજિયન ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડીરોકાણ કેટલા પ્રકારે થઈ શકે કેવી કેવી રીતના થઈ શકે એના વિશે માહિતી મેળવી હોય તો વિદેશી મૂડીરોકાણના પ્રકારો અંગ્રેજીમાં કહેવાય ટાઈપ્સ ઓફ ફોરેજિયન ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડીરોકાણ એક માર્કમાં પૂછી શકાય કે વિદેશી રોકાણ બે રીતે મૂળ સમજી શકાય પહેલું છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ જેને અંગ્રેજીમાં કહેવાય એફ આઈ આઈ આવું એક માર્કમાં પૂછી શકાય એફ આઈ પૂરું નામ જણાવો હોરેજિયન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ જ્યારે વિદેશી રોકાણ કરતાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર મૂડી બજાર શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણ કરતાં ફોરેજિયન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય છે મોટાભાગે આવા રોકાણો વિદેશ બેંકો વીમા કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેરબજારમાં નાણું ઠાલવે છે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી લે છે માટે દેશના અર્થતંત્રમાં તે અસ્થિરતાનું જોખમ વધુ લાવે જો આ એક યાદ રાખજો ફરીવાર ટોપિક સમજવાનો પ્રયત્ન કરીએ વિદેશી મૂડીરોકાણના પ્રકારો ટાઈપ્સ ઓફ ફોરેજિયન ઇન્વેસ્ટમેન્ટ વિદેશી મૂડીરોકાણને બે રીતે સમજી શકાય વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ ફોરેજિયન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એફઆઈઆઈ જ્યારે વિદેશી રોકાણ કરતાં વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર અથવા મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે શેર ખરીદે બોન્ડ ખરીદે તો એને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણ કરતાં તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ બહુ ઓછા લોકો ઈ આવામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકે મોટાભાગે આવા રોકાણો વિદેશ બેંકો વીમા કંપનીઓ મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપનીઓ દ્વારા થતા હોય છે વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે આવા વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી નાણું રોકે એટલી જ ઝડપથી પાછું પણ ખેંચી લે છે એટલે આ બજારમાં અસ્થિરતાનું જોખમ એ ખૂબ જ વધુ છે એમ કહી શકાય આ એક રીત છે બીજી રીત કઈ કહી શકાય તો કે બીજી રીત છે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ સીધું પ્રત્યક્ષનો અર્થ થાય સીધું સીધું જ મૂડી રોકાણ કરવામાં આવે વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોનું સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે જેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ તરીકે ઓળખી શકીએ જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને આપણે પ્રત્યક્ષ વિદેશી મૂડી રોકાણ પ્રત્યક્ષનો અર્થ થાય સીધું સીધું મૂડી રોકાણ તરીકે ઓળખવામાં આવે છે અહીં કંપની ફેક્ટરી ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે અને સીધી ભાગીદારીઓ છે એ કરે છે અને સંચાલનમાં કાબૂ મેળવે છે ફરીવાર પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન તથા વેચાણના ક્ષેત્રોમાં સીધું જ રોકવા કરવા દેવામાં આવે છે જે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે જ્યારે વિદેશી વ્યક્તિ સંસ્થા કે કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રોમાં સીધું જ મૂડીરોકાણ કરે છે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ તરીકે ઓળખવામાં આવે અહીં કંપની ફેક્ટરી ઉદ્યોગ ધંધાની તેઓ પોતે જ સ્થાપના કરે છે કે સીધી ભાગીદારી કરે છે અને સંચાલનમાં કાબૂ મેળવે છે ત્યારબાદ જોઈએ તો પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ કેવું હોય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ છે એના સ્વરૂપ વિશે માહિતી મેળવીએ તો અંગ્રેજીમાં કહેવાય નેચર ઓફ ફોરેજિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રત્યક્ષ સીધી વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ જણાવો બે માર્કમાં પૂછે તો આપણે આ ચાર ટોપિક છે લખી શકાય તો કે ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું રોકાણ કરવામાં આવ્યું છે તેનું સ્વરૂપ નીચે મુજબ છે એમાં પ્રથમ જોઈએ તો તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોય છે સીધા રોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે બીજું તે યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય છે એટલે કે યંત્રો સ્વરૂપે હોય શકે આવું રોકાણ કાચા માલ સ્વરૂપે પણ રોકાણ કરેલું હોય અને સંપત્તિના સ્વરૂપમાં પણ આવું રોકાણ કરેલું હોય છે ત્યારબાદ જોઈએ તો તે દેશમાં નવી ટેકનોલોજીના સ્વરૂપે આવે છે તમે જુઓ કે ઘણીવાર વિદેશની દાખલા તરીકે આપણે ઉદાહરણ જોઈએ તો અત્યારના જે જાપાનની આપણે મેટ્રો ટ્રેનની વાત ચાલી રહી છે મેટ્રો ટ્રેનના જે પ્રોજેક્ટ ચાલે છે તો આપને બધાને ખબર છે કે આના પ્રોજેક્ટ માટે આપણે જાપાનથી લોકો છે જાપાનના વૈજ્ઞાનિકો છે આવે આવે કેમકે મેટ્રો ટ્રેનની સ્પીડ એટલી બધી હોય છે કે જો એના કામકાજમાં થોડી પણ ક્ષતિ રહે તો ઘણા લોકોને જાનહાનિ થઈ શકે એટલા માટે દેશમાં નવી ટેકનોલોજીનું જે સ્વરૂપ છે એ લાવવામાં પણ ઘણીવાર વિદેશી મૂડીરોકાણ છે એ અગત્યનો ભાગ ભજવે એના યંત્ર સ્વરૂપે એના ટેકનોલોજી સ્વરૂપે એના કાચા માલ સ્વરૂપે અથવા સીધું જ સંપત્તિ સ્વરૂપે આવી રીતના ભારતમાં આ રોકાણ થતું જોવા મળે આમ કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે એવું બની શકે આમ કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે એવું બની શકે ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડી રોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી હુંડિયામણની અનામતોમાં પણ વધારો થતો જોવા મળ્યો છે તો આવી રીતના આપણે પ્રત્યક્ષ રોકાણ જે છે એ પ્રત્યક્ષ રોકાણમાં એક તો તે સંસ્થાગત રોકાણના સ્વરૂપમાં હોઈ શકે અથવા સીધા રોકાણના સ્વરૂપે હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે યંત્રો કાચો માલ સંપત્તિના સ્વરૂપમાં હોય છે તે દેશમાં નવી ટોક ટેકનોલોજીના સ્વરૂપે આવે છે તે કાર્ય સંસ્કૃતિ ઊભી કરે છે એટલા માટે ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતમાં રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડી રોકાણ વધાર્યું છે અને ભારતના વિદેશી ઊંડિયામણની અનામતોમાં પણ વધારો થયો છે એમ કહી શકાય ત્યારબાદ જોઈએ તો ભારતની વિદેશ વ્યાપાર નીતિ કેવી છે ભારતની વિદેશ વ્યાપાર નીતિ ઇન્ડિયાઝ ફોરેજિયન ટ્રેડ પોલિસીમાં કોનો કોનો સમાવેશ થાય તો કે ભારતની વિદેશ વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવે છે પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત કે ભાઈ ભાગના વેપારીઓ છે અથવા ભારતમાંથી મોટા ભાગના લોકો છે એ વિદેશમાંથી આયાત કરે હવે આવી રીતના વારંવાર વિદેશમાંથી જો આયાત કરવામાં આવે વસ્તુઓ તો થાય એવું કે સ્વદેશી વસ્તુઓનો લોકો કોઈ પસંદ કરશે નહીં જેથી કરીને ભારતીય ઉદ્યોગ અથવા ભારતીય રોજગારી છે એને બહુ મોટો ફટકો પડે આવું બની શકે આમ ભારતની વિદેશ વ્યાપાર નીતિ એ હંમેશા નીચે મુજબના પડકારો છે એણે સામના કરવા પડ્યા એમાં પહેલું છે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલું ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાતો જે છે એ ઊભી થઈ ત્યારબાદ ઘરેલું ઉદ્યોગોમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી યંત્રો પૂરક યંત્રો તથા સંસાધનોની આયાતનું પ્રમાણ પણ નક્કી કર્યું વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી ચીજવસ્તુઓની આયાતો પર અંકુશ રાખવો કે નહીં તેનું પણ ધ્યાન આપવામાં આવ્યું આમ આવશ્યક આયાતો માટે આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવવા માટે નિકાસોને પ્રોત્સાહન આપવામાં આવ્યું કે જો ભાઈ ભારત બીજે પાસેથી આયાત કરશે તો ભારતીય મૂલ્ય ઘણું બધું ચૂકવવું પડે એના કરતાં જો નિકાસ કરવામાં આવે ભારત દ્વારા વધુમાં વધુ નિકાસ કરવામાં આવે તો સ્વદેશી વસ્તુઓનો પણ વ્યાપ વધે બીજું કે ઘણા બધા લોકોને આવી રોજગારી મળી શકે એટલા માટે નિકાસ પ્રોત્સાહન માટે ઘણા બધા ઓફરો આપવામાં આવી આમ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી જો અગત્યનું છે કે વાલો નિકાસ તો કરીએ દરેકની એવી ઈચ્છા હોય કે ભાઈ નિકાસ કરીને વિદેશી હુંડિયામણ છે કમાઈ શકીએ પણ આવી વિદેશી હુંડિયામણ કમાવવા માટે આવું વિદેશી હુંડિયામણ કમાવવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં ટકી શકતી નથી કેમ કે આપણી બજારની જે વસ્તુઓ છે અથવા જે ગુણવત્તા છે એ વિદેશી વ્યાપારમાં વ્યાપાર જગતમાં ટકી શકતી નથી આમ વિદેશ નીતિ માટે આ પ્રશ્નનો ઉકેલ પડકારજનક હતો વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવું વિદેશ વ્યાપાર નીતિના ઘડતરના રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપો આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી ઊંડીયામણની જરૂરિયાત ઊભી થાય છે તેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ અને આંતરિક વેપારની સમસ્યાઓ કરતાં એ ખૂબ જ જુદી એ જોવા મળે છે આમ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ રજૂ થતી નથી અને તેમાં સમયાંતરે પરિવર્તન છે એ થતા રહ્યા છે એમ આપણે કહી શકીએ તો કે આવી રીતના ફરી એકવાર હાઈલાઇટ જોઈ લઈએ કે ભાઈ આવશ્યક આયાતો માટેની ચૂકવણી માટે જરૂરિયાત હુડીયામણ કમાવવા માટે નિકાસ પ્રોત્સાહન આપવું જોઈએ ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ટકી શકતી નથી એટલે વિદેશ નીતિ માટે આ પ્રશ્ન છે ખૂબ પડકારરૂપ બીનો વિદેશ વ્યાપાર નીતિના ઘડતરમાં રોજગારી વ્યાપાર આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન તથા વિકાસને પ્રોત્સાહન આપવામાં આવ્યું આમ આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય અને આંતરરાષ્ટ્રીય વ્યાપારની સમસ્યાઓ છે એ આમ કહેવાય કે કરતાં થોડીક જુદી હોય છે આમ આ તમામ પડકારોને ધ્યાનમાં રાખીને ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ રજૂ થતી નથી અને તેમાં સમયાંતરે પરિવર્તન થતા રહ્યા છે એમ કહી શકાય તો આવી રીતના આપણે આ વિદેશી હુંડિયામણ વિશે માહિતી મેળવી ભારતમાં વિદેશી વ્યાપાર નીતિના તબક્કાઓ કેવા છે એના વિશે જો જોવા જઈએ ફરી એકવાર હાઈલાઇટ છે એ આપણે આ યુનિટની જોઈ લઈએ કેમકે હવે પછીના જે ટોપિક છે દાખલા તરીકે ભારતની વિદેશી વ્યાપાર નીતિના તબક્કા એ ત્રીસ ટકા બાદ જે છે એમાં સમાવેશ થયો છે એટલે આપણે એનો અભ્યાસ બહુ નહીં ખાલી ઉપર છેલ્લી વાત કરશું કે ભારતની વિદેશ વ્યાપાર નીતિને આપણે બે ભાગમાં વેચી શકાય વૈશ્વિકીકરણ પહેલાંની વિદેશ વ્યાપાર નીતિ અને વૈશ્વિકીકરણ પછીની વિદેશ વ્યાપાર નીતિ આ મેને બે રીતે આપણે ઓળખી શકીએ વૈશ્વિકીકરણ પછીની વ્યાપાર નીતિ પછી આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન ઇવોલ્યુએશન ઓફ ઇકોનોમિક રિફોર્મ્સ આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન કેવી રીતના થયું એનો પણ આ ત્રીસ ટકા કોર્સ જે બાદ થયો છે એમાં પણ એનો સમાવેશ થયો નથી એટલે એ બાદ કરવામાં આવ્યો છે એટલે ભારતમાં ઓગણીસો એકાવનથી જે આયોજિત આર્થિક વિકાસ જાહેર ક્ષેત્રનું પ્રભુત્વ અને અર્થકારણ પર રાજ્યના અંકુશો દ્વારા સમાજવાદી ઢબની સમાજ રત્નાનો ઉદ્દેશ હતો આ નીતિઓમાં ઓગણીસો એકાણું પછી પરિવર્તન આવ્યું આજે લગભગ પચીસ વર્ષના અનુભવ પછી આ પરિવર્તનોનું મૂલ્યાંકન કરીએ તો નીચેની બાબતો મહત્ત્વની બને છે એટલે આર્થિક સુધારાની અનુકૂળ અસરો અને પ્રતિકૂળ અસરો આ બધું જે છે એ અભ્યાસક્રમમાં નથી પણ આપ ખાલી માહિતી માટે વાંચી શકો પરીક્ષામાં તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એમાંથી એક પણ પ્રશ્ન પૂછાવાનો નથી અને ત્યાર પછી સ્વાધ્યાય છે સ્વાધ્યાયમાં ખાસ કરીને એક માર્કના પ્રશ્નોની ખૂબ અગત્યના છે એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો તમે જુઓ સ્વાધ્યાય તરફ નજર ફેરવશો તો મોટા ભાગે આ યુનિટમાંથી તમે જુઓ આંકડાકીય માહિતી છે એ જ દેખાય છે તમે વિકલ્પમાં પણ અને જાજા ભાગે અંગ્રેજી નામ છે ના પૂરું નામ એટલે આ યુનિટમાંથી ફેરાનું પૂરું નામ જણાવો ફેવાનું પૂરું નામ જણાવો એફડીઆઈનું ઉદારીકરણ એટલે શું વૈશ્વિકીકરણ એટલે શું એફ ડબલ આઈ એટલે શું આ ના પૂરું નામ પૂછાય છે એમ એક્ટ એટલે શું તો આમાંથી ખૂબ જ અગત્યના પ્રશ્નો છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે સ્વાધ્યાય છે પાકી બુકમાં લખી નાખજો કેમ કે નોટના પણ માર્ક હોય છે ફરી એકવાર આપણે હાઈલાઇટ જોઈ લઈએ કે યુનિટ નંબર આઠ ખૂબ નાનો છે પાઠ મોટો પણ એમાંથી ત્રીસ ટકા કોર્સમાં જે વસ્તુઓ જરૂરી નહોતી એવી વસ્તુઓ છે બાદ કરી નાખવામાં આવી છે એટલા માટે દાખલા તરીકે ફરીવાર જોઈએ તો સમાવેશ કોનો થયો છે તો કે પ્રસ્તાવના ત્યારબાદ જોઈએ તો ભારતમાં ખાનગીકરણ પ્રસ્તાવના બાદ ડાયરેક્ટ પછી આઠ પોઈન્ટ ચાર જે નામનો મુદ્દો છે આઠ પોઈન્ટ ચાર આ ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન પ્રસ્તાવના પછી સીધું જ આપણે ખાનગીકરણ એ અભ્યાસક્રમમાં છે ત્યારબાદ ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા આઠ પોઈન્ટ પાંચ નંબરનો જે મુદ્દો છે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા અને વિમૂડીકરણ એનો ભારતમાં વિદેશી મૂડી ત્યારબાદ આઠ પોઈન્ટ પાંચ પછી ડાયરેક્ટ આઠ પોઈન્ટ આઠ આઠ પોઈન્ટ આઠ નંબરનો જે મુદ્દો છે એનો સમાવેશ થયો છે ભારતમાં વિદેશી રોકાણ ત્યારબાદ આઠ પોઈન્ટ નવ દસ અને અગિયાર ક્રમશઃ આઠ પોઈન્ટ નવમાં વિદેશી રોકાણના પ્રકારો જે છે એ પણ અભ્યાસક્રમમાં છે ત્યારબાદ પ્રત્યક્ષ વિદેશી રોકાણનું સ્વરૂપ કેવું છે એમાં આપણે ચાર જોયું બરાબર આઠ પોઈન્ટ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ કેવું છે તો ટેકનોલોજી સ્વરૂપે હોઈ શકે સંસ્કૃતિ ઊભી કરવા માટે હોઈ શકે સંસ્થાગત હોઈ શકે કાચા માલ અથવા સંપત્તિ સ્વરૂપે હોઈ શકે ત્યારબાદ ભારતની વિદેશી વ્યાપાર નીતિ ઇન્ડિયા ફોરેજિયન ટ્રેડ પોલિસી એ પણ અભ્યાસક્રમમાં છે તો ભારતમાં વિદેશી વ્યાપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારો જે છે એ પડકારો વિશે પણ આપણે વાત કરી હતી આ છેલ્લો ટોપિક હતો ત્યારબાદ જે આઠ પોઈન્ટ બાર ભારતની વિદેશી વ્યાપાર નીતિના તબક્કા એનો સમાવેશ આ વર્ષ પૂરતો અભ્યાસક્રમમાં કરેલો નથી વૈશ્વિકીકરણ પછીની વ્યાપાર નીતિ એનો પણ નથી અને આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન એનો પણ અભ્યાસક્રમમાં સમાવેશ થયો નથી આર્થિક સુધારાઓની સાનુકૂળ અસરો આર્થિક સુધારાની પ્રતિકૂળ અસરો એનો સમાવેશ નથી થયો એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો છે સ્વાધ્યાય છે એ ખૂબ જ સારી રીતના પાકી બુકમાં બધા લખી નાખજો હવે પછી જ્યારે મળશું ત્યારે આપણે એક નવા યુનિટ સાથેનો અભ્યાસ કરશું યુનિટ નંબર નવ આ બધા અગાઉના યુનિટો પણ રિવિઝન કરી નાખશો આભાર અને આ બધા વિદ્યાર્થી મિત્રોએ જો અગાઉનું પેપર જે છે જો અગાઉનું પેપર સોલ્યુશન ન કર્યું હોય તો આ બધા વિદ્યાર્થી મિત્રો છે એ અગાઉનું પેપર જે છે એ પણ ખાસ કરીને સોલ્વ કરી નાખજો પ્રથમ પરીક્ષાના તમામ પ્રકારના પેપરો હતા એ ખૂબ જ ચીવડતાથી આઈએમપી કાઢીને પ્રશ્નપત્ર કાઢેલા છે તો આ બધા વિદ્યાર્થી મિત્રો જે છે એ આવા જે પ્રશ્નો છે એ પ્રશ્નપત્ર તમામ જો ખોટું જે પડ્યું હોય તમને ખ્યાલ હશે પછી સોલ્વ કર્યું હોય છે તો તો આ બધા વિદ્યાર્થી મિત્રો એકવાર અચૂક એ જે પ્રશ્નો છે યા બધા વિદ્યાર્થી મિત્રો સોલ્વ કરી નાખજો અને ખાસ કરીને પ્રથમ બે વિભાગ વિકલ્પો અને એક માર્કના એમાં તો ખોટા પડવા જ ન જવું એટલે આપ ખાસ બધા વિદ્યાર્થી મિત્રો નવનીત અપેક્ષિત પાઠ્યપુસ્તક આ તમામમાંથી એક માર્કના આવતા જે કાંઈ પ્રશ્નો છે એ પ્રશ્નો આપ બધા જે છે એ પાકા કરી નાખજો આભાર